এছাড়া মোটিভেশনাল শব্দ নিয়ে পজিটিভিটি নিয়ে রোজ জরুর পড়ে ત્યારે પીટર ડ્રકર બહુ સરસ વાત કરી કે તમારે સાબુ અને પાણીની રોજ જરૂર પડે. ડેલિગેટ કે હા સાબુ અને પાણી નાવા ધોવા માટે રોજ જરૂર પડે. ત્યારે પીટર ડ્રકરે પૂછ્યું કેમ ગઈકાલે તો તમે સાબુ લગાડીને પાણીથી સરસ શરીર ચૂડીને નાયેલા, તો આજે કેમ તમને જરૂર પડે? કે પછી તો 24 કલાક વીતી ગયા ને, હર્યા ફર્યા હોઈએ, ઘણી બધી ધૂળ ડસ્ટ પરસેવો થયો હોય, એટલે આપણે ફરી વખત બોડીને ક્લીન કરવું જ પડે, એટલે પાણી અને સાબુ જોઈએ જ. પીટર ડ્રકર કે ધીસ ઇઝ માય આન્સર. 24 કલાક પછી તમારે શરીરને, અથવા તો ઉનાળો હોય તો 2 વખત 3 વખત પણ તમારે શરીરને પાણીથી ધોવું પડે, સાબુથી ધોવું પડે છે, ચોખ્ખું કરવું પડે છે. તો 24 કલાકમાં તમારા મનમાં કેટલા પ્રકારના નેગેટિવ થોટ્સ, હલકા વિચારો એ આવી ગયા, એટલે તમારે સેનેટાઇઝ નહીં કરવું પડે અને તમારે ક્લીન નહીં કરવું પડે, એમાં પોઝિટિવિટી નહીં ભરવી પડે. સો યુ નીડ પોઝિટિવિટી એવરી ડે. તો પ્રથમ વાત આ છે કે સેનિટાઇઝ યોર માઇન્ડ વિથ પોઝિટિવ થોટ્સ એવરી ડે, ટુ રિમૂવ ધ જર્મ્સ ઓફ નેગેટિવ થોટ્સ, ઓફ લો થોટ્સ, ઓફ અનવોન્ટેડ થોટ્સ. પહેલી વાત આ છે. બીજી વાત તમને ખાસ એ કરવાની કે કુસંગ, વ્યસન અને ખોટી આદતોથી દૂર રહેજો. આની બહુ તાકાત હોય છે. અમે સંતોએ ઘણા બધા સારા સારા વિદ્યાર્થીઓના કરિયર સંઘ સોબતના લીધે, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા, એડિક્શન્સ એટલે સિગરેટ્સ, પછી દારૂ, પછી ડ્રગ્સ સુધી પહોંચી જાય છે અને બરબાદ થતા જોયા છે. હું તમને એક સાચો પ્રસંગ અમદાવાદનો. અમદાવાદના અમારા સંત પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી, એમણે પોતે અનુભવેલો આ પ્રસંગ છે. અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજનો એક વિદ્યાર્થીનું નામ દેવાશીષ ઘોષ, હું તમને નામ સાથે વાત કરું છું. LD એન્જિનિયરિંગમાંથી પોતે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં થ્રુ આઉટ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયો. વન્ડરફુલ કરિયર. હું વાત કરું છું લગભગ 15-20 વર્ષ પહેલા કોઈ LD જેવી કોલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થયો એટલે કેટલી સરસ કારકિર્દી એની પાસે આગળ ખુલ્લી છે. પછી એને માસ્ટર્સ કરવાનો વિચાર આવ્યો એટલે એને માસ્ટર્સ એવિયોનિક્સમાં, એટલે આમ તો એવિએશન એન્જિનિયરિંગમાં, પણ એને ત્યાં IIT થી કર્યું દિલ્હી. એમાં એ ઉત્તીર્ણ થયો એટલે એને વન્ડરફુલ ડિગ્રી, બેચલર્સ ઇન ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એન્ડ માસ્ટર્સ ઇન એવિએશન. એમાં એમણે બહુ સરસ રિસર્ચ પણ કરેલી અને રિસર્ચ એવી હતી કે રડાર ટેકનોલોજી ઉપર એને થોડું કામ કરેલું અને લો ફ્લાઇંગ એરક્રાફ્ટ એ પણ રડારમાં પકડાય, કારણ કે એ વખતે અમુક લો ફ્લાઇંગ અમુક લેવલથી નીચે ઉડતા હોય લો ફ્લાઇંગ તો રડારમાં નતા આવતા, પણ એને બહુ સરસ એક ફોર્મ્યુલા અને ત્યાર પછી ડિવાઇસ ડિઝાઇન કરેલી. એને પેપર પ્રેઝન્ટ કર્યું કોલેજ IIT માં ટેકફેસ્ટમાં. એ ટેકફેસ્ટમાં DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના પણ ઓફિશિયલ્સ આવેલા. એ લોકોએ જોયું કે ધીસ ઇઝ વન્ડરફુલ ટેકનોલોજી, આપણને ડિફેન્સમાં કામ લાગે, એટલે હી પિક્ડ અપ ધેટ બોય. દેવાશીષ વોઝ ઇન્વાઇટેડ ટુ પ્રેઝન્ટ હિઝ પેપર એટ DRDO. પછી એના પ્રોફેસરે જ કીધું કે તું આ પેપર માટે તું એક કોન્ફરન્સનું આયોજન કર, એમાં નાસાથી પણ વૈજ્ઞાનિકોને બોલાવે, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન USથી પણ આ કોન્ફરન્સમાં આવેલા. ઓછા હતા, લગભગ 20-25 જેટલા જ હતા, પણ નાસા DRDO ના રિપ્રેઝેન્ટેટિવ હતા. એમાં બધા એને ખૂબ ઓફર આપી, નાસાએ પણ એ છોકરાને ઓફર આપી દેવાશીષ ઘોષને કે તું નાસા આવી જા, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવ, પરમેનન્ટ પણ તું આવી શકે છે, વી આર ઓપન ફોર યુ. એટલે કીધું કે ના, અમારે દેશની સેવા કરવી છે, હું અહીંયા. ડિફેન્સ મિનિસ્ટ્રી એને પિકઅપ કર્યો, ડિફેન્સ મિનિસ્ટ્રી કીધું કે વી વિલ સ્પોન્સર યોર રિસર્ચ, તો જે આમાં ડીપ ઉતાર. અને ડિફેન્સ મિનિસ્ટ્રી સાથે એને કોન્ટ્રાક્ટ સાઇન કર્યો. ડિફેન્સ મિનિસ્ટ્રીએ ઇન્ડિયાની રડાર સિસ્ટમ્સમાં એની બધી જ ઇન્ફોર્મેશન એને આપી કે આપણે અપડેટ કરીએ બધી વાતો, ખૂબ ડિસ્કશન, એટલે હી વોઝ વેલ સક્ડ ઇન બાય DRDO અને ડિફેન્સ મિનિસ્ટ્રી. અને એને આ બધી રિસર્ચ શરૂ કરી કે લો ફ્લાઇંગ એરક્રાફ્ટ એ રડારમાં આવી શકે, લો ફ્લાઇંગ મિસાઇલ્સ એ રડારમાં આવી શકે. અને આ રિસર્ચ એની ચાલતી હતી. અમારા ત્યાં અમદાવાદના સંત પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી સાથે ઘણી વખતે મુલાકાતે આવતા, દેવાશીષ ઘોષ મળતા, વાતચીત કરતા.
અને એક દેવાંગ નામનો અમારો બીએપીએસ નો સત્સંગી છોકરો એના સંપર્કમાં હતો, એના થ્રુ એ મંદિરમાં ઘણી વખત આવતો, સંતોને મળતો. પછી ઘણા વખત પછી આવવાનું બને બંધ કર્યું, આવતો નહોતો, આમ જાણે ખોવાઈ ગયો એવું લાગ્યું. વધારે તપાસ કરી, બીજું ત્રીજું, ત્યારે દેવાંગે વાત કરી કે સ્વામી અત્યારે તો એ બહુ ખરાબ કન્ડિશનમાં છે, લગભગ 6-8 મહિના પછીની જ વાત. અત્યારે તો સ્વામી એ દારૂના લતે ચડી ગયો છે, લગભગ ડ્રગ એડિક્ટ પણ થઈ ગયો છે. અમારા સંતોએ પૂછ્યું શું વાત છે, બોલાવો આપણે મળીએ, આટલો બ્રિલિયન્ટ છોકરો આવી રીતે પોતાની કારકિર્દી રુઈન કરી નાખે. પછી એને મળ્યા, એને વાતચીત કરી કે ના ના સ્વામીજી, મારે કઈ એવું છે નહીં, હું કઈ દારૂ નથી પીતો, હું કઈ ડ્રગ્સ નથી કરતો, ધીસ ધેટ. એને ખુબ સમજાવ્યો, વાત કરી. પછી પાછો ગયો અને બીજી વખત મળવા આવ્યો ત્યારે એની ફાઇલ લઈને આવ્યો. ફાઇલમાં એના બધા સર્ટિફિકેટ ઉપર ડિફેન્સ મિનિસ્ટ્રીએ સિક્કો મારી દેલો કે વોઇડ. બીજો સિક્કો હતો કે આ છોકરાને આ સર્ટિફિકેટ ઉપર કોઈ પણ કંપની નોકરી આપશે તો એ કંપની એ ભારત સરકારનો દ્રોહ કરે છે. આવા સિક્કા ડિફેન્સ મિનિસ્ટ્રી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ છોકરાના સર્ટિફિકેટ ઉપર મારી દીધા, કારણ કે આ છોકરાએ ઘણા બધા કોન્ટ્રાક્ટ્સનું વાયોલેશન કરેલું, ટાઈમે બધા પ્રોજેક્ટ પૂરા નહીં કરેલા, ટાઈમે પ્રેઝન્ટેશન અને મળવા પણ નહોતો જતો. એનું એક જ કારણ હતું, ખોટી સંગ સોબત. તમે જેટલા પ્રકારની ખોટી આદતો વિચારી શકો છો ને અત્યારે, બધા પ્રકારની ખોટી આદતો એના જીવનમાં આવી ગઈ, ખલાસ થઈ ગયો. તમને આશ્ચર્ય થશે, એ ત્રીજી વખત જયારે સંતોને ત્યાં મળ્યો આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, હવે જે હું વાક્ય બોલું છું ને તમારાથી સંભળાશે નહીં, તમે સાંભળી નહીં શકો, સાંભળશો તો બહુ દુઃખ થશે. ત્રીજી વખત આ દેવાશીષ ઘોષ અમદાવાદમાં શાહીબાગ મંદિરમાં અમારા સંતોને, પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીને બધાને મળ્યો, ત્યારે એ અમદાવાદની એક કાપડની મિલમાં કપડાં ધોવાની નોકરી કરતો હતો અને 1,500 રૂપિયાનો પગાર હતો. કપડાં ધોવાની મજૂરી કરતો હતો અને ફક્ત 1,500 રૂપિયાનો પગાર હતો. જે છોકરાને ડિફેન્સ મિનિસ્ટ્રી, DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન હૈદરાબાદ, જે છોકરાને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એસોસિએશન, નાસા, અમેરિકાનું ઇન્વિટેશન ખુલ્લું હતું, એ છોકરો અમદાવાદમાં એક કાપડ બનાવતી કંપનીમાં રો મટીરિયલ ધોવાની 1,500 રૂપિયાની મજૂરી કરતો. ક્યાં હતો, ક્યાં પહોંચવાનો હતો અને ક્યાં પહોંચી ગયો. એટલે વિદ્યાર્થી મિત્રો, બહુ ધ્યાન રાખજો, મનમાં તમને ઘણા બધા આવા ખોટા લોભામણા વિચારો આવશે કે થોડું વ્યસન કરી લઉં, ફ્રેન્ડ સર્કલ થોડું તમને કહે કે થોડું કરને, એમાંથી ક્યારે જો લપસી પડશો ને ખબર નહીં પડે. ને કોઈ મોટી કુસંગની વાત જો જીવનમાં આવી ગઈ, કોઈ મોટી સંસોબતની ખરાબી આવી ગઈ, યુ વિલ લૂઝ યોર પ્રાઇમ યુથ, યુ વિલ લૂઝ યોર ઇન્ટેલેક્ટ, યુ વિલ લૂઝ યોર ફ્યુચર, યુ વિલ ડિસ્ટ્રોય યોર કરિયર, એન્ડ ઇન શોર્ટ યુ વિલ ડિસ્ટ્રોય યોર લાઈફ. વ્યસનોથી દૂર રહેજો, કુસંગીથી દૂર રહેજો, અને કોઈએ મનમાં એવું બાંધી લેવાનું નથી કે આપણને કાંઈ ના થાય, એ તો ભૂલી જ જજો. ભલ ભલાને થયું છે, મેં તમને અજીત નાબરનો પ્રસંગ કહ્યો, સ્ટુડન્ટનો, IIT પવાઈનો, મેં તમને IIT દિલ્હીના દેવાશીષ ઘોષ, આ બધા હું નામ સાથે બોલું છું. એવા લોકોને થઈ ગયું તો આપ તો કિસ ખેત કી મૂલી હો, ગમે તેને થઈ શકે, કારણ કે મન છે, માણસનું મન તો વાંદરા જેવું છે, ગમે ત્યારે ગમે ત્યાં કૂદકો મારે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં લોસ એન્જલસ અમેરિકા સત્સંગ યાત્રા માટે પધારેલા, એમની સાથે ઘણા બધા યુવાનો પણ ત્યાં સત્સંગ યાત્રામાં જોડાયેલા. એમાં યુવાનોએ કીધું સ્વામી અમારે લાસ વેગાસ સિટી જોવા જવું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે લાસ વેગાસ ના જશો, એ જુગારખાનું છે, ત્યાં ગેમ્બલર સિટી છે, ત્યાં તમારું મન લોભાઈ જશે અને જુગારમાં બેસી જશો. આ યુવાનો કે ના સ્વામીજી, અમે અમારું મન નહીં લોભાવા દઈએ ને, અમે જુગાર નથી જ રમવાના, અમને નાનપણથી સંસ્કાર છે, અમારે તો ખાલી સિટી જોવી છે, સ્પેશિયલી નાઇટ ટાઈમ જોવો છે કે રાત્રે જયારે લાસ વેગાસ ના બધા કેસિનોઝ એ બધા લાઇટ્સ હોય ને, અમારે વી જસ્ટ વિલ જસ્ટ રોમ ધ સ્ટ્રીટ્સ, વિલ નોટ એન્ટર ધ કેસિનોઝ. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે જો માણસનું મન છે ને એ બહુ જ ઢીલું છે, આકર્ષી જશે, છતાં એમ નવો આગ્રહ હતો એટલે પ્રમુખ સ્વામી મહારાજ કીધું ઓકે યુ કેન. એ લોકો લાસ વેગાસ ગયા અને લાસ વેગાસમાં એ લોકો રાત્રે બધો જાગ જમટ જોયો, કેસિનોઝ જોયા, કે લાવો થોડા અંદર જઈએ, આપણે રમવું નથી ખાલી, પણ અંદરથી તો આપણે કેસિનોઝ જોઈએ.
જો ફર્સ્ટ મિસ્ટેક અંદર ગયા અને કેસિનોમાં જોયું અને બધા ગેમ્સ બધું જોયું અને ધીસ ધે વોન્ટ, ચલો કેક ટ્રાય કરી લઈએ, તો ધીમે ધીમે તમને લલચાવી જાય અને બધા $500 ખોઈને આવ્યા. બીજે દિવસે આવીને પ્રમુખ સ્વામી મારે કહ્યું કે સ્વામી અમારે ત્યાં જઈ આવ્યા પણ હવે આપે કહ્યું તું પણ જરા નહીં થવાનું થઈ બેઠું. પ્રમુખ સ્વામી મારે પૂછ્યું શું થયું, સ્વામીજી અમે તો સ્ટ્રીટ માટે પછી કેસિનો અંદર ગયા અને થોડું રમી લીધું, બધા $500 લગભગ એવરેજ હારી ગયા છે, $500 તો ઠીક છે પણ હવે આ જુગાર રમાઈ ગયું. પ્રમુખ સ્વામી મારે કહ્યું કે જો મેં તમને કહેલું કે તમે હજી બધા તરુણ અને યુવા અવસ્થામાં છો, તમારા મન ઉપર તમારો કંટ્રોલ નથી, તમે ત્યાં જશો ને જાગ જમાટ જોશો ને તમને ખેંચી લેશે. અને આ બધો છે ને અજગરના ભરડા જેવું છે. અજગર એક વખત કોઈ પ્રાણીનો ભરડો લે ને, બે ચાર લપેટમાં લઈ લે ને, પછી જેગુઆર હોય કે ટાઈગર હોય ને એને પણ નીકળવું અઘરું પડી જાય બહાર. તમે કદાચ વાઇલ્ડ લાઈફ જ્યોગ્રાફીની વિડીયો જોયો હશે, એક જેગુઆર ઇન સ્પ્રાઈંગ યુથ એટલે કે દીપડો, એને વળી એક દાડો અજગર જયારે મસ્કરી કરી. હવે અજગર ને ક્યાંથી પકડો એને ખ્યાલ નતો આવતો, ઘણી વખત પાછળ ભટકવું પડે, ઘણી વખત આગળ ભટકવું પડે. એમાં એક જગ્યા એવા એંગલ સેટ થઈ ગયો અને અજગર એની પર કૂદ્યો અને દીપડા ને ભરડામાં લીધો અને જુવાન દીપડો હતો. આ દીપડા બધા એવા કે પાણીમાં કૂદકો મારીને મગરમચ્છ ને પકડીને બહાર લઈ ફાડીને ખાઈ જાય એવા દીપડા હતા. એને મગરમચ્છે ભરડો લીધો અને ભીસી નાખ્યો, મારી નાખ્યો અને પછી પાણીમાં લઈ જઈને ખાઈ ગયો, ગળી ગયો. એટલે આ છે ને કુસંગ છે, લોભામણી વસ્તુ છે ને. દેવાશીષ ઘોષ નું કરિયર એ આ કુસંગ રૂપી અજગર ભરખી ગયો. એટલે વિદ્યાર્થીઓને મારે બીજી વાત એ કરવાની કે સેનિટાઇઝ યોર માઇન્ડ વિથ પ્યોરિટી એવરી ડે. તમારા મનને ઇમ્પ્યોરિટીમાં ક્યાંય જવા જ ના દેતા. ઇન્ટરનેટ ઉપર તમે ગમે ત્યાં સાઇટ ખોલી નાખો, ગમે તેવું બીભત્સ તમે જોઈ લો, લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી ઓન યોર ફેસ, તમે પોર્નોગ્રાફી જોઈ લો અને પછી તમે એમ કહો કે મને વાંચેલું યાદ નથી રહેતું, મારા શિક્ષક ભણાવે છે પણ આમ મજા નથી આવતી. પણ ક્યાંથી મજા આવે? તારા મનમાં કેટલો કચરો ભરેલો છે. તું રોજ પોર્નોગ્રાફિક સાઇટ્સ ઉપર જાને જેવું તેવું જોવે, યુ આર ડિસ્ટ્રોઈંગ યોર કરિયર એન્ડ યોર લાઈફ. એ કંટ્રોલ તો તમારે રાખવો જ પડે, એટલું તો તમારે મનનું સેનિટાઇઝેશન રાખવું જ પડશે. અને નહીં રાખો તો યુ વિલ લૂઝ યોર સેલ્ફ. એટલે બીજી વાત,